કામરેજના વોન્ટેડ બુટલેગર રાજુ મારવાડીને પકડી પાડ્યા બાદ મોટો વહીવટ લઈ છોડી દેનાર એસઓજીના બે બહાદુર પોલીસ કર્મીઓ બરાબરના ભેરવાયા છે. 3 મહિના પછી પાપનો ગળો ફૂટતા આ પ્રકરણમાં રેન્જ આઈજીએ તપાસના આદેશ કર્યા હતા. પ્રાથમિક તપાસમાં સંડોવણી બહાર આવતા બંને પોલીસ કર્મીની સુરત ગ્રામ્યમાંથી તાપી જિલ્લામાં શિક્ષાત્મક બદલી કરાઈ હતી. કામરેજના હલદરુ ગામનો રાજુ મારવાડી લિસ્ટેડ બુટલેગર છે. નામચીન રાજુ સુરત ગ્રામ્ય પોલીસના હાથે અગાઉ અનેક વખત પકડાઈ ચૂક્યો છે. હાલમાં પણ પલસાણા અને કામરેજ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિઝનના 3 ગુનામાં રાજુ મારવાડી વોન્ટેડ બોલે છે. દરમિયાન 3 માસ પહેલા સુરત ગ્રામ્યના એસઓજીના 2 પોલીસ કર્મીઓનો અધદેશ અને મહેન્દ્રેશે રાજુ મારવાડીએ પકડી પાડ્યો હતો. જોકે 3 ગુનામાં વોન્ટેડ લિસ્ટેડ બુટલેગરની ઓન પેપર ધરપકડ બતાવે છે. બદલે મોટી રકમનો વહીવટ લઈ રાજુને ધરાડ છોડી દીધો હતો. બંને પોલીસ કર્મીઓને આ કરેલા કાંડ પર થોડા સમય માટે તો પડદો પડી ગયો હતો. જોકે લોકડાઉનના સમયમાં બંને પોલીસ કર્મીઓના કારસ્તાન અંગે હવા ઉડી હતી. વાત રેન્જ આઈજી સુધી પહોંચતા તેમણે બનાવને ગંભીરતાથી લઈ આ પ્રકરણની તપાસ નવસારી ડીવાયએસપી એસજી રાણાને સોંપી હતી. ડીવાયએસપી રાણાએ હલદરુ ગામના ગ્રામજનોની સાથોસાથ બુટલેગરના પરિવારજનોના પણ નિવેદન લીધા હતા. પ્રાથમિક તપાસમાં બંને પોલીસ કર્મીની સંડોવણી બહાર આવી ગઈ હતી, જે પ્રાથમિક તપાસના રિપોર્ટના આધારે રેન્જ આઈજીએ એએસઆઈ અવધેશ નારાયણભાઈ અને કોન્સ્ટેબલ મહેન્દ્ર કીસાભાઈ સામે શિક્ષાત્મક પગલાં ભર્યા હતા. બંનેની સુરત ગ્રામ્યમાંથી તાપી જિલ્લામાં બદલી કરી દેવાઈ હતી. હવે આગામી દિવસોમાં સંપૂર્ણ તપાસ રિપોર્ટના આધારે બંને વહીવટદાર પોલીસ કર્મીઓ સામે સસ્પેન્ડની સાથોસાથ ગુના નોંધવાના પણ ભણકારા પણ વાગી રહ્યા છે.